માંગરોળ પંથકની કેનાલના અધૂરા કામથી લોકોમાં નારાજગી. ફક્ત 70 મીટરનું બાકી કામ કરવાના 2 વર્ષની એજન્સીના અખાડા, ધીમી પ્રક્રિયાને અનેક નોટિસો બાદ આખરે ટર્મિનેટ, હવે ફરી ટેન્ડર પ્રક્રિયામાં થશે સમયની બરબાદી. અધૂરા કામોને લીધે દરિયાઈ વહી જતું પાણી, અનેક જગ્યાએ બાવળના સામ્રાજ્ય, કચરો ઠલાવતા કેનાલમાં બાકી ઉકળાનું ઘર, તેમજ સફાઈની જરૂરી તકેદારી. માંગરોળ દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા માંગરોળ પંથકને નોરી નેત્રાવતી નદીને જોડતી સ્પ્રેન્ડિંગ કેનાલનું કામ 13 વર્ષ બાદ પણ પૂર્ણ થયું નથી. નવાઈની વાત તો એ છે કે વર્ક ઓર્ડર આપ્યા બાદ એજન્સીને બેદરકારીથી ફક્ત 70 મીટરના બાકી કામમાં 2 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે. તાલુકાના અનેક ગામોની ખેતીની જમીનને સીધો ફાયદો થાય તેવી આ કેનાલનું તાકીદે કામ પૂર્ણ થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. સમુદ્રના ખારા પાણીને ખેતીની જમીનમાં પ્રસરતા અટકાવવા તેમજ ભૂગર્ભ પાણીના તર ઊંચા લાવવા માધવપુરથી ચોરવાડ સુધીના દરિયાકાંઠે કેનાલ ખોદવામાં આવી છે, જે પૈકી માંગરોળ નજીકથી સીલથી સારદાગ્રામ બંધારા સુધીની 19 કિલોમીટરની કેનાલ 2006માં મંજૂર થઈ હતી. 8 કરોડથી વધુના ખર્ચે બનેલી આ કેનાલનો અમુક ભાગ વિવાદને લીધે કોટ મીટર તથા કેટલાક ભાગનું કામ બાકી રહી ગયું હતું, પરંતુ તેનું નિરાકરણ આવ્યા બાદ ટેન્ડર બહાર પાડી 2017માં ઢેલાણાની એક એજન્સીને વર્ક ઓર્ડર અપાયો હતો. હાલમાં મુક્તપુરની સીમમાં 1 થી 1.5 માસમાં પૂર્ણ થઈ શકે તેવું આ કેનાલના 70 મીટરનું ખોદાણ બાકી છે. અધૂરા રહેલા કામ બાબતે ખારાસ મહાસંઘ તથા આજુબાજુના ખેડૂતોએ અનેકવાર આવેદનો આપ્યા છે, પરંતુ કોઈ કારણોસર કામગીરી શરૂ થઈ નથી. અનેક નોટિસો છતાં એજન્સીએ દરકાર જ ન કરતા હાલમાં તેને ટર્મિનેટ કરવામાં આવી છે, પરંતુ આ પ્રક્રિયામાં 2.5 વર્ષનો લાંબો સમયગાળો પસાર થઈ જતા ખેડૂતો માટે નુકસાનરૂપ જ સાબિત થયું છે. સીલ, લોએજ, રહીજ, મુક્તપુર, સાપુર અને સિરિયાજ સહિતના ગામોની 18,000 વીઘા ખેતીની જમીનને માટે ફાયદાકારક આ કેનાલ હાલ અનેક જગ્યાએ ગંદકીથી ગદબદે છે. કચરો અને ઠેક ઠેકાણે ઉગી નીકળેલા બાવળથી થોડે ઘણે અંશે કેનાલ બુરાઈ પણ ગઈ છે. આવતા વર્ષે વરસાદની સિઝનમાં કેનાલ છલોછલ ભરાય તો પાકનું ચિત્ર ઉજરું બને તેમ હોય. અઘરું રહેલું કામ તાકીદે પૂરું થાય તેમજ સાફસફાઈ કરી કેનાલને ચોખ્ખી કરવામાં આવે તેમજ સમયનો વેડફાટ થતો અટકાવવા એજન્સીને કે કોન્ટ્રાક્ટરને બદલે સરકારી મશીનરીના ઉપયોગ વડે કામગીરી થાય તેવી ખેડૂતોએ માંગ કરી છે. સીલથી સિરિયાજ સુધીની આ સ્પ્રેન્ડિંગ કેનાલ ખેતીવાડી વિસ્તાર માટે જીવાદોરી સાબિત થાય તેમ છે. 70 મીટરનું કામ બાકી છે, તેના લીધે વરસાદની ઋતુમાં સીલ તરફથી પાણી આવે છે, જ્યારે સારદાગ્રામ સિરિયાજ તરફથી પાણી આવતું નથી અને અડધો ભાગ ખાલી રહે છે. નાના કટકાના કામને વાંકે દરિયામાં પાણી વહી જાય છે. તાત્કાલિક કામ પૂર્ણ થાય તે કેનાલમાં કાયમી ધોરણે પાણી રહે અને ખેડૂતો 3 મોસમ લઈ શકે. હરસદથી ભાવનગર સુધીની દરિયાઈ પટ્ટી પર સરકારને 400 કિલોમીટર લાંબી કેનાલની યોજના છે. હજુ કામ અધૂરા છે, કેટલીક જગ્યાએ લેવલ ખોદકામ બાકી છે. માંગરોળ પંથકની વાત કરીએ તો 70 મીટરનું કામ પૂર્ણ થાય તો માધવપુર, મૂર માધવપુર, આંત્રોલી, સીલ, દિવાસા, સાગવાડા, આગચક, લોએજ, માંગરોળ તેમજ ચોરવાડ સુધીના હજારો ખેડૂતોને લાભ થાય તેમ છે. ગોવિંદ હડિયા, ZSTV, માંગરોળ. આ કેનાલ વિશે અમારે આજે ખારાસ પટ્ટી દરિયાપટ્ટી છે એમાં જ્યાં ત્યાં આજે કામ અધૂરા છે. લેવલ હજી ખોદકામ બાકી છે. 70 મીટર હજી બાકી કામ માંગોળીમાં બાકી છે અને સરકારશ્રીને આ જે પહેલાં એના યોજના છે એ આપણે હર્ષદથી માંડીને ભાવનગર લગી 600 કિલોમીટરને એની યોજના બનાવેલી છે. તો એ મારી પૂરીપૂર્ણ કામ થયું નથી. અમુક જગ્યાએ છે અને અમુક જગ્યાએ નથી થયા. હવે એ બધા રાજકીય માણસો અમારે હારે છે, પણ હવે ક્યાંક ત્યાં ક્યાંક કંઈક અટકી જાય એમાં આ કામ થતું નથી. અને જો થઈ જાય તો આપણે માધુપુર, આંતોલી, મૂળ માધુપુર, દિવાસા, હાંગાવાડા, આજક, લોયસ, શીલ, મક્તુપુર, રહી, હેરિયા, હાપર અને સોવા લગીને બધા ગામડાના